ગુજરાતમાં દીપડાના હુમલાનો વધુ એક બનાવ ભરૂચના શુક્લ તીર્થ નજીક બન્યો છે. કડોદ ગામે દીપડાએ હુમલો કર્યો છે. કુલ 3 લોકો પર હુમલો થયો છે. નદી કિનારાના વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ભરૂચના શુક્લ તીર્થ નજીક આ ઘટના બની છે. દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં દીપડાના હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ભરૂચના શુક્લ તીર્થ નામે દીપડાએ હુમલો કર્યો છે. સંવાદદાતા હારૂન પટેલ ફોન લાઈન પર. હારૂન, દીપડાના હુમલાનો બનાવ ભરૂચથી સામે આવ્યો છે, કેટલા લોકો પર હુમલો, શું કાર્યવાહી? જી સિદ્ધિ, ચોક્કસથી જણાવી દઉં કે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ પાસે આવેલા કડોદ ગામ ખાતેની નર્મદા નદી પાસેની ઘટના છે, જ્યાં આગળ આજરોજ દીપડાને પકડવા માટે એક પાંજરું મૂકવામાં આવ્યું હતું. તે પાંજરાને જોવા માટે 20-30 જેટલા લોકોનું ટોળું સીમમાં જાય છે અને ત્યાં આગળ દીપડાને જોવા જાય છે. તે સમય દરમિયાન દીપડો પાંજરામાં નહીં પરંતુ પાંજરાની બહાર હોય છે અને લોકોની ઉપર એકાએક ઉશ્કેરાઈને હુમલો કરે છે. હાલ દીપડાના હુમલાની અંદર 3 જેટલા લોકોને ઇજાઓ પહોંચી છે. તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં દીપડાનો ભય જોતા વન વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. દીપડાને વહેલી તકે પકડી પાડવામાં આવે તે પ્રકારની ગામજનોની એક માંગ ઉઠી છે, કારણ કે જે દીપડો છે તે ખૂબ જ ખૂંખાર છે અને લોકો ઉપર હુમલા કરતો નજરે પડી રહ્યો છે હાલમાં. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો